સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે સરેરાશ 62.41% મતદાન. લાખણી તાલુકામાં સૌથી વધુ, જ્યારે વડગામ તાલુકામાં સૌથી ઓછું મતદાન. હવે આવતીકાલ શુક્રવારે તમામ તાલુકા મથકો ખાતે હાથ ધરાનાર મતગણતરી માટે સરકારી તંત્ર સજ્જ. વાવના તડાવ ગામની સીમમાં ઘાસમાં લાગેલી આગમાં ઓલાવા જતા ગંભીર રીતે દાઝી ગયેલી યુવાન ખેડૂત મહિલાનું કમકમાટી ભર્યું મોત. બુધવારે થરાદના ડેલગામ નજીકની કેનાલમાં કૂદી પડેલી સણાવિયા ગામની મહિલા આજે વહેલી સવારે નહેરમાંથી મૃત હાલતમાં મળતા અરેરાટી. થરાદની ખોડા બોર્ડર ચેકપોસ્ટ પરથી 17 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલી ટેન્કર સાથે રાજસ્થાનના 2 શખ્સોની કરાઈ ધરપકડ. દારૂબંધી મામલે જાહેરમાં ગંભીર આક્ષેપો કરનાર રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે કાનૂની કાર્યવાહી કરવા બનાસકાંઠાના પોલીસ અધિક્ષકે રાજ્યના પોલીસ કમિશનર પાસે પૂર્વ મંજૂરી માંગી હોવાના અહેવાલો. ડીસામાં બેફામ બનેલા તસ્કરોએ જાહેર રોડ પર આવેલી વધુ એક દુકાનમાંથી 70,000ની રોકડ રકમ સાથે ચાંદીના સિક્કાની કરી ચોરી. છેલ્લા એક પખવાડિયાથી ડહોળું અને દૂષિત પાણી પીતા ડીસાના લાલચાલી વિસ્તારના રહીશો પાલિકા તંત્રની નિર્ભરતા સામે લાલ ઘૂમ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં ગત બુધવારે જિલ્લા તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ જિલ્લામાં સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં જિલ્લામાં સરેરાશ 62.41% મતદાન થયું હોવાની વિગતો બહાર આવી છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી કમ જિલ્લા કલેક્ટરની કચેરી આગળ જારી કરાયેલી યાદી મુજબ બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે સૌથી વધુ 73.60% મતદાન લાખણી તાલુકામાં, જ્યારે સૌથી ઓછું 55.45% મતદાન વડગામ તાલુકામાં નોંધાયું છે. પાલનપુર તાલુકામાં નોંધાયેલા કુલ 2,17,276 મતદારો પૈકી 1,25,075 મતદારોએ મતદાન કરતા પાલનપુર તાલુકામાં કુલ 57.57% મતદાન નોંધાયું છે, જ્યારે વડગામ તાલુકામાં નોંધાયેલા કુલ 1,68,958 મતદારો પૈકી 93,689 મતદારોએ મતદાન કરતા કુલ 55.45% મતદાન નોંધાયું હતું. એ જ રીતે દાંતા તાલુકામાં નોંધાયેલા 1,34,084 મતદારો પૈકી 78,980 મતદારોએ મતદાન માટે પહોંચતા કુલ 58.90% મતદાન થયું હતું, જ્યારે અમીરગઢ તાલુકામાં કુલ 75,605 મતદારો પૈકી 45,413 મતદારોએ મતદાન કરતા કુલ 60.7% મતદાન નોંધાયું હતું. ડીસા તાલુકામાં પણ કુલ 2,32,689 મતદારો પૈકી 1,39,149 મતદારોએ મતદાન કરતા મતદાનની ટકાવારી 59.80% નોંધાઈ હતી, જ્યારે કાંકરેજ તાલુકાના કુલ 1,87,101 પૈકી 1,13,097 મતદારોએ મતદાન કરતા કુલ 60.45% મતદાન નોંધાયું હતું. ધાનેરા તાલુકામાં પણ કુલ 1,27,684 પૈકી 87,123 મતદારોએ મતદાન કરતા કુલ 68.23% મતદાન થયું હતું, જ્યારે દાંતીવાડા તાલુકાના કુલ 75,793 મતદારો પૈકી 47,606 મતદારોએ મતદાન કરતા કુલ 62.81% મતદાન નોંધાયું હતું. બનાસકાંઠાના વાવ તાલુકામાં પણ કુલ 1,09,840 મતદારો પૈકી 72,438 મતદારોએ મતદાન કરતા કુલ 65.95% મતદાન નોંધાયું હતું, જ્યારે થરાદ તાલુકામાં કુલ 1,73,426 પૈકી 1,11,374 મતદારોએ મતદાનની ફરજ નિભાવતા કુલ 64.22% મતદાન નોંધાયું છે.
એ જ રીતે દિયોદર તાલુકાના કુલ 1,07,701 મતદારો પૈકી 74,034 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા કુલ 68.74% મતદાન નોંધાયું છે। બનાસકાંઠાના લાખણી તાલુકાના મતદારો આ ચૂંટણી જંગમાં સૌથી વધુ જાગૃત પુરવાર થયા છે। લાખણી તાલુકાના કુલ 95,519 પૈકી 70,298 મતદારોએ મતદાન કરતા લાખણી તાલુકામાં સૌથી વધુ 73.60% મતદાન નોંધાયું છે। જ્યારે ભાભર તાલુકાના કુલ 68,625 પૈકી 45,380 મતદારોએ મતદાન કરતા ભાભર તાલુકામાં કુલ 66.3% મતદાન નોંધાયું છે। બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકાના કુલ 60,776 પૈકી 41,632 મતદારોએ મતદાન કરતા સુઈગામ તાલુકામાં કુલ 68.50% મતદાન નોંધાયું છે। દરમિયાન બુધવારે સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થયા બાદ જે તે મતદાન મથકના ઇલેક્ટ્રિક વોટિંગ મશીનને સંબંધિત તાલુકા મથકે ઊભા કરેલા સ્ટ્રોંગરૂમમાં ખસેડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અને આવતીકાલે શુક્રવારે જે તે તાલુકા મથકો ખાતે મતગણતરી હાથ ધરનાર હોય તંત્ર મતગણતરી માટે સજ્જ થઈ ગયું છે। પાલનપુર તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોની મતગણતરી આવતીકાલ શુક્રવારે સવારે 9 વાગ્યાથી જગાણા ખાતેની સરકારી ઇજનેરી કોલેજના સિવિલ ડિપાર્ટમેન્ટના 7112 નંબરના રૂમમાં હાથ ધરાશે। જ્યારે ડીસા તાલુકાની મતગણતરી ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના 13-16 નંબરના રૂમોમાં થશે। વડગામ તાલુકાની મતગણતરી વડગામની વિજય પટેલ હાઈસ્કૂલમાં, દિયોદર તાલુકાની મતગણતરી દિયોદરની મોડેલ સ્કૂલના મેડા પર આવેલ 2, 4 અને 5 નંબરના રૂમોમાં, સુઈગામ અને ભાભર તાલુકાની મતગણતરી સુઈગામ મામલતદાર કચેરી સંકુલમાં, દાંતીવાડા તાલુકાની મતગણતરી દાંતીવાડા ખાતેની આઈટીઆઈ કોલેજના પ્રથમ માળે આવેલ રૂમ નંબર 8માં, વાવ તાલુકાની મતગણતરી વાવની સરકારી મોડેલ સ્કૂલમાં, કાંકરેજ તાલુકાની મતગણતરી રતનપુરા ગામની મોડેલ સ્કૂલમાં, થરાદ તાલુકાની મતગણતરી થરાદની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં, દાંતા તાલુકાની મતગણતરી દાંતા ખાતેની આદર્શ નિવાસી શાળામાં, અમીરગઢ તાલુકાની મતગણતરી અમીરગઢ પગાર કેન્દ્ર શાળાના મકાનમાં, ધાનેરા તાલુકાની મતગણતરી ધાનેરા ખાતેની કોલેજમાં, તેમજ લાખણી તાલુકાની મતગણતરી લાખણી ખાતેની મામલતદાર કચેરીના રૂમ નંબર 1માં હાથ ધરાશે। મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામોની જાહેરાત થનાર હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। દરમિયાન મતદાન માટે ઈવીએમનો ઉપયોગ થયેલ હોય બપોર સુધીમાં તમામ બેઠકોના પરિણામ જાહેર થઈ જાય તેવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે। બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોની વધતી જતી ઘટનાઓ વચ્ચે આજે થરાદની વાવ તરફ જતા હાઈવે રોડ ઉપર આવેલા ઘંટિયાળી ગામ નજીક કોઈ અજાણ્યો ટ્રક ચાલક 3 ગાયોને અડફેટે લઈ આ ગોના મોત નિપજાવી ફરાર થઈ ગયો હોવાની ઘટનાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। આ ઘટનામાં 1 સાથે 3 ગાયોના મોત થતા જીવદયા પ્રેમીઓમાં પણ કચવાટ ફેલાયો છે અને લોકો આ અબોલ ગાયોના મોત નિપજાવી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક સામે ફિટકાર વરસાવી રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં થરાદ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠાના છેવાડાના તાલુકા મથક વાવ નજીકના કપિલેશ્વર માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોને ઇજાઓ થઈ છે। આ રોડ પરથી પસાર થઈ રહેલી જીપ અને રિક્ષા અથડાઈ પડતા સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોને ઇજાઓ થઈ હતી। આ બનાવ બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વાવની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। બનાસકાંઠાના દિયોદર લાખણી અને થરાદ પંથકમાં દહેશત ફેલાવનાર દીપડો આખરે રાજસ્થાનમાંથી ઝડપાઈ ગયો હોવાના અહેવાલો મળ્યા છે। થરાદ તાલુકાના સીમાવર્તી ગામોમાં દહેશતનો માહોલ સર્જાયા બાદ રાજસ્થાન તરફ ભાગી ગયેલા દીપડાએ રાજસ્થાનમાં પણ એક વાછડાનું મારણ કરી 2 લોકો પર હુમલો કરતા રાજસ્થાનમાં પણ દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો। ત્યારે વન વિભાગના સ્થાનિક અધિકારીઓએ ગ્રામીણ લોકોની મદદથી રાજસ્થાનના સાંચોર બાડમેર રોડ પર ધોરીમન્ના નજીક આવેલા એક ગામની સીમમાંથી આ દીપડાને ઝડપી લીધો છે। આ દીપડો ઝડપાઈ જતા રાજસ્થાન ઉપરાંત બનાસકાંઠાના લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। વાવના તડાવ ગામની સીમમાં ઘાસમાં લાગેલી આગમાં ઓલાવા જતા ગંભીર રીતે દાઝી ગયેલી યુવાન ખેડૂત મહિલાનું કમકમાટી ભર્યું મોત,
બુધવારે થરાદના ડેલગામ નજીકની કેનાલમાં કૂદી પડેલી સણાવિયા ગામની મહિલા આજે વહેલી સવારે નહેરમાંથી મૃત હાલતમાં મળતા અરેરાટી. થરાદની ખોડા બોર્ડર ચેકપોસ્ટ પરથી 17 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલી ટેન્કર સાથે રાજસ્થાનના 2 શખ્સોની કરાઈ ધરપકડ. દારૂબંધી મામલે જાહેરમાં ગંભીર આક્ષેપો કરનાર રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે કાનૂની કાર્યવાહી કરવા બનાસકાંઠાના પોલીસ અધિક્ષકે રાજ્યના પોલીસ કમિશનર પાસે પૂર્વ મંજૂરી માંગી હોવાના અહેવાલો. ડીસામાં બેફામ બનેલા તસ્કરોએ જાહેરરોડ પર આવેલી વધુ એક દુકાનમાંથી 70 હજારની રોકડ રકમ સાથે ચાંદીના સિક્કાની કરી ચોરી. છેલ્લા એક પખવાડિયાથી ડહોળું અને દૂષિત પાણી પીતા ડીસાના લાલચાલી વિસ્તારના રહીશું. પાલિકા તંત્રની નિર્ભરતા સામે લાલ ઘૂમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, અવનિ સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ શુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101, તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. ડીસાની સેન્ટ જેવર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા અંગ્રેજી માધ્યમમાં ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરેલ છે. આ પરીક્ષામાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીને 5,000ની સ્કોલરશિપ, દ્વિતીય નંબર આવનારને 3,000ની સ્કોલરશિપ અને તૃતીય નંબર આવનારને 2,000ની સ્કોલરશિપ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે શાળામાંથી રજીસ્ટ્રેશન ફોર્મ લઈ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/2/2018 સોમવાર સુધી ભરવાની રહેશે. પરીક્ષાની તારીખ 4/3/2018 રવિવાર સવારે 11 થી 1 કલાક સુધી. પરીક્ષાનું સ્થળ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા, બનાસકાંઠા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના વાવ તાલુકાના ટડાવ ગામે આજે ઘાસમાં લાગેલી આગ ઓલવવા જતા ગંભીર રીતે દાઝી ગયેલી પશુપાલક મહિલાનું કમકમાટી ભર્યું મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. આ બનાવની વિગતો કંઈક એવી છે કે વાવ તાલુકાના ટડાવ ગામની સીમમાં આવેલા પટેલ પરિવારના ખેતરમાં ખડકેલા પશુઓના ઘાસચારાના ઢગલામાં આજે કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ખેડૂત પરિવારની 25 વર્ષીય રત્નીબેન અર્જનભાઈ પટેલ નામની મહિલાએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ ઓલવવાના પ્રયાસમાં આ મહિલા જ આગમાં લપેટાઈ ગંભીર રીતે દાઝી જતા તેણીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી તડાવ ગામમાં ઊંડા આઘાતની લાગણી પ્રસરી ગઈ છે. આ બનાવ અંગે મૃતક મહિલાના પરિવારજનોએ વાવ પોલીસ મથકે જાણ કરતા વાવ પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી આ મહિલાના મૃતદેહને વાવની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગોઝારી ઘટનામાં 25 વર્ષીય ખેડૂત મહિલા રત્નીબેન પટેલનું યુવાન વયે આકસ્મિક મોત નિપજતા પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના ડેલ ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં ગત બુધવારે એક મહિલાએ મોતની છલાંગ લગાવી હોવાની શંકાના પગલે શોધખોળ હાથ ધરાતા આજે સવારે કેનાલના પાણીમાંથી આ મહિલા મૃત હાલતમાં મળી આવી છે. આ બનાવની વિગતો કંઈક એવી છે કે થરાદ તાલુકાના ડેલ ગામ નજીક આવેલા સણાવિયા ગામની 2.5 વર્ષની પુત્રીની માતાએ બુધવારે કોઈ અગમ્ય કારણોસર ડેલ ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય નહેરમાં જમ્પ લાવી દીધું હતું. આ હૃદયદ્રાવક બનાવને નજરે જોનાર એક પ્રત્યક્ષદર્શીએ બૂમાબૂમ કરી મૂકતા આજુબાજુના લોકોએ પણ ઘટના સ્થળે દોડી જઈ આ મહિલા કોણ હશે તેની આશંકા વચ્ચે તપાસ હાથ ધરી હતી અને થોડાક કલાક પછી આ મહિલા ઘરેથી ગુમ થયા બાદ તેણીના પરિવારજનો પણ શોધતા નહેર પર દોડી આવ્યા હતા અને નહેર ઉપર પડેલા ચંપલની નિશાનીને આધારે તેની સણાવિયા ગામની સંગીતાબેન માજીરાણા હોવાની ઓળખ થતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. બીજી બાજુ ગ્રામજનોએ પણ નહેરમાં દંતાલી ફેરવી શોધખોળ હાથ ધરતા આ મહિલાનું ઓઢણું મળી આવ્યું હતું. આથી તેની નહેરમાં ડૂબી હોવાની પ્રબળ આશંકા વચ્ચે રાત્રિના 8 વાગ્યા સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. આ બનાવથી થરાદ પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ હતી. આ મહિલાના પરિવારજનો ગામમાં ચૂંટણી માટે મતદાન કરવા ગયા હતા. એ અરસામાં આ મહિલા ઘેરથી નીકળી જઈ નહેરમાં કૂદી પડી હોવાની વિગતો પણ બહાર આવી હતી. દરમિયાન આ મહિલાની શોધખોળ ચાલુ જ રખાતા આજે વહેલી સવારે નહેરના પાણીમાંથી આ મહિલા મૃત હાલતમાં મળી આવતા પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેણીના પરિવારજનોને સુપ્રત કરાયો હતો. આ ઘટનાથી અરેરાટી મચી ગઈ છે.
બનાસકાંઠામાં દારૂનો વિપુલ જથ્થો ભરેલા વાહનો ઝડપાઈ જવાની ઘટનાઓના દોર વચ્ચે આજે થરાદ તાલુકાના ખોડા નજીકની બોર્ડર ચેકપોસ્ટ પરથી 17 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલ વધુ એક ટેન્કર ઝડપાઈ ગયો છે. થરાદના ઇન્ચાર્જ PI BR પટેલે આજે તેમની ટીમ સાથે ખોડા બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચકાસણી ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવેલા GJ12Z 9639 નંબરના ટેન્કરને આંતરી તલાશી લેવાતા આ ટેન્કરમાંથી 17,42,400 રૂપિયાની કિંમતનો 17,424 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સફળ ઓપરેશન દરમિયાન થરાદ પોલીસે 10 લાખના ટેન્કર સહિત કુલ 27,54,100 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ટેન્કરમાં બેઠેલા રાજસ્થાનના ટેન્કર ચાલક જગદીશ રબારી અને ક્લીનર રૂડારામ રબારીની ધરપકડ કરી આ બંને શખ્સોને જેલના હવાલે કરી દીધા છે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તાજેતરમાં જ ડીસા તાલુકાના આસેડા ગામમાં યોજાયેલી સભામાં બેફામ વાણી વિલાસ કરતા બુદ્ધિજીવી લોકોએ આઘાતનો આંચકો અનુભવ્યા બાદ હવે મામલે બનાસકાંઠાના જિલ્લા પોલીસ અધિક્ષક નીરજ બડગુજર પણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે કાયદાકીય પગલાં લે તેવા અહેવાલો મળી રહ્યા છે. આસેડા ગામમાં યોજાયેલી સભામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના પોલીસ અધિક્ષક બુટલેગરો પાસેથી મોટી રકમનો હપ્તો લેતા હોવાના નામજોગ ખુલ્લા આક્ષેપો કરી SPને કહી દેજો કે આ પપ્પા નહીં છોડે તેવા અસભ્ય શબ્દો ઉચ્ચારી પોલીસ અધિક્ષક પર શાબ્દિક પ્રહારો કરતા પોલીસ બેડામાં પણ નારાજગી પ્રસરી ગઈ છે અને ધારાસભ્યની આવી અશોભનીય ભાષાની ટીકા થઈ રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મામલે બનાસકાંઠાના પોલીસ અધિક્ષક નીરજ બડગુજરે રાજ્યના પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરી આ મામલે કાનૂની કાર્યવાહી માટે મંજૂરી માંગી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે જો પોલીસ અધિક્ષક કાનૂની પગલાં લે તો ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કાનૂની સકંજામાં ફસાઈ શકે છે. જોકે હવે આ વિવાદમાં પોલીસ અધિક્ષક ક્યારે અને કેવા પગલાં લે છે એ પણ જોવું રહ્યું. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં બેફામ બનેલા તસ્કરોએ જાહેરરોડ પર આવેલી વધુ એક દુકાનમાંથી 70,000ની રોકડ રકમ સાથે ચાંદીના સિક્કાની કરી ચોરી. છેલ્લા એક પખવાડિયાથી ડહોળું અને દૂષિત પાણી પીતા ડીસાના લાલચાલી વિસ્તારના રહીશું પાલિકા તંત્રની નિર્ભરતા સામે લાલ ઘૂમ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ ભોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 9088031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. અવની સીડ્સ લિમિટેડ ના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 44 44. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 2872221, મોબાઈલ નંબર 9422422.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ઉત્તરાયણ બાદ ધનાર્ક કમોરતા ઉતરતા બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં માંગલિક પ્રસંગોની ઉજવણીનો દોર શરૂ થયો છે. જો કે આજથી ફરી હોળાશ્ક શરૂ થઈ જતા શુભ અને માંગલિક કાર્યોના આયોજનોને બ્રેક લાગી ગઈ છે. હવે હોળી અને ધૂળેટીના તહેવારોની ઉજવણી સંપન્ન થયા બાદ આગામી 3 માર્ચથી હોળાશ્ક ઉતર્યા બાદ શુભ કાર્યનો દોર ફરી શરૂ થઈ શકશે. હિન્દુ શાસ્ત્રો મુજબ આજે ગુરુવારે વહેલી સવારે 2:30 વાગ્યાથી હોળાશ્ક શરૂ થઈ ગયા છે, જે આગામી 3 માર્ચ સુધી ચાલશે, જેથી આજથી લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, વાસ્તુપૂજન સહિતના શુભ કાર્યોને બ્રેક લાગી ગઈ છે. હવે હોલિકા દહન બાદ જ હોળાષ્ટક ઉતરશે અને આગામી 3 માર્ચથી શુભ કાર્યો ફરી શરૂ કરી શકાશે. ડીસા શહેરમાં કાર્યરત જાણીતી સેવાભાવી સંગઠન એવા હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીસા ખાતે લોક ડાયરાનું આયોજન કરાયું છે. જરૂરિયાતમંદોના લાભાર્થે યોજાનારા આ ડાયરામાં ગુજરાતી ડાયરાના પ્રસિદ્ધ કલાકારો જિજ્ઞેશ કવિરાજ, હકાભા ગઢવી, મિત્રાજ ગઢવી અને કુલદીપ ગઢવી સંગીતના સુર રેલાવશે. હિન્દુ યુવા સંગઠન દ્વારા આગામી 24 ફેબ્રુઆરીને શનિવારે રાત્રે ડીસા શહેરના શુભમ પાર્ટી પ્લોટ ખાતે આ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ યુવા સંગઠન દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, ત્યારે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા માટે આર્થિક ભંડોળ એકઠું કરવાના આશયથી યોજાનારા આ ડાયરાની પૂર્વ તૈયારીઓ માટે હિન્દુ યુવા સંગઠનના નીતિનભાઈ સોની અને મનોજભાઈ ઠાકોરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ડીસા શહેરમાં આતંક મચાવી રહેલા તસ્કરો શહેરની મધ્યમાં જ જાહેર રસ્તા પર આવેલી કરિયાણાની વધુ એક દુકાને નિશાન બનાવી 70,000ની રોકડ રકમ અને ચાંદીના સિક્કા ચોરી કરી ગયા છે. ગઈરાત્રે ડીસા શહેરના SCW હાઈસ્કૂલથી હીરા બજાર તરફ જતા માર્ગ પર આવેલી કરિયાણાની એક દુકાનને નિશાન બનાવી તસ્કરો આ દુકાનના પાછળના ભાગમાં આવેલ દરવાજો તોડી દુકાનમાં પ્રવેશી દુકાનના કાઉન્ટર પર પડેલી 70,000 રૂપિયાની રોકડ રકમ અને ચાંદીના સિક્કા ચોરી કરી ગયા હતા. આજે સવારે દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનનો સામાન વેરવિખેર જણાતા દુકાનદારે દુકાનમાં તપાસ કરી હતી, જે વખતે આ દુકાનનું મેઇન કાઉન્ટર પર તૂટેલ જણાયું હતું અને તેમાં રહેલી 70,000 રૂપિયાની રોકડ રકમ ગાયબ જણાઈ હતી. આ ઉપરાંત કાઉન્ટરમાં પડેલા ચાંદીના સિક્કા પણ ગાયબ જણાયા હતા. તસ્કરોએ દુકાનમાં ગુટખા ખાઈને ગંદકી પણ કરી હોવાના પુરાવા દુકાનમાંથી મળી આવ્યા છે. આ ઘટના અંગે દુકાન માલિકે પોલીસને ફરિયાદ કરી હોવા છતાં મોડે સુધી પોલીસ ઘટનાની તપાસ કરવા ન પહોંચતા દુકાનદારે રોષ વ્યક્ત કર્યો હતો. હીરા બજારમાં દુકાન આવેલી છે ગુજરાત મસાલા અગ્રવાલ ટ્રેડર્સ. રાતે બંધ કરીને ગયેલા, સવારે આવતા શટર ખોલતા અંદરથી કે 70,000 રૂપિયા 8-10 ગ્રામ ચાંદીના સિક્કાઓથી કોઈક ચોરી કરી ગયેલું છે. ડીસા શહેરમાં વધતી જતી ચોરીની ઘટના અટકાવવા માટે પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગને સઘન બનાવવામાં આવે તો આવી ઘટનાઓને અટકાવી શકાય છે. ડીસા નગરપાલિકા શહેરના પછાત વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી હોવાની વધુ એક ફરિયાદ સામે આવી છે. ડીસા શહેરના લાલચાલી વિસ્તારના રહીશો પણ હાલ પાલિકાની ઉપેક્ષાના લીધે પરેશાન થઈ ઉઠ્યા છે, પરંતુ પાલિકા દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ જ કાર્યવાહી કરાતી નથી. લાલચાલી વિસ્તારમાં અત્યારે લોકો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન થઈ ઉઠ્યા છે. છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં પાલિકા દ્વારા દૂષિત અને ગંદુ પાણી અપાઈ રહ્યું છે. પાલિકા દ્વારા આપવામાં આવતું ડહોળું પાણી ખૂબ જ દુર્ગંધ મારે છે. આ પાણીમાં ફીણ આવતા હોવાની લોકો પણ ફરિયાદ કરે છે. આ સમસ્યાના પગલે સ્થાનિક લોકોએ નગરપાલિકાનું એક પખવાડિયા પૂર્વે ધ્યાન દોરવા છતાં પાલિકા દ્વારા હજુ સુધી આ સમસ્યાનો કોઈ જ નિકાલ કરાયો નથી, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી નગરપાલિકાનું જે આ પાણી બતાવ્યું છે ડોળું એકદમ ગંદી, અને નગરપાલિકાના ગટર લાઈન ને પાણીની લાઈન બે ભેગી થયેલી છે, જેના કારણે પાણી 15 દિવસથી એકદમ ગંદુ અને લેટરિંગવાળું પાણી આવે છે. નગરપાલિકાની ચકલીની અંદર આવું ડોળું પાણી આવે છે કે જે પીવાને લાયક તો છે જ નહીં, અને એના લીધે અગર જો રોગચાળો ફાટી નીકળે, નગરપાલિકામાં જઈએ છીએ કે ભાઈ કામ ચાલે છે, ફોલ્ટ મળશે ત્યારે મતલબ સમૂહ થશે, પણ ત્યાં સુધી શું આ જ પાણી પીવાનું ને આવી રીતે જ મતલબ પબ્લિકને હેરાન થવાનું. છેલ્લા 15 દિવસથી પાણી આવતું છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 31,275 રૂપિયા યથાવત રહ્યો હતો.
જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 39,050 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 38,850 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 811 થી 825 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 651 થી 700, ઘઉંના 300 થી 335, બાજરીના 240 થી 270, ગવારના 814 થી 825, રાજગરાના ભાવ 731 થી 800 તેમજ મગફળીના ભાવ 671 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 1,418 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 5,285, ઘઉંની 17, બાજરીની 114, ગવારની 19, રાજગરાની 210 તેમજ મગફળીની 55 બોરીની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે સરેરાશ 62.41% મતદાન, લાખણી તાલુકામાં સૌથી વધુ, જ્યારે વડગામ તાલુકામાં સૌથી ઓછું મતદાન. હવે આવતીકાલ શુક્રવારે તમામ તાલુકા મથકો ખાતે હાથ ધરાનાર મતગણતરી માટે સરકારી તંત્ર સજ્જ. વાવના તડાવ ગામની સીમમાં ઘાસમાં લાગેલી આગમાં ઓલાવા જતા ગંભીર રીતે દાઝી ગયેલી યુવાન ખેડૂત મહિલાનું કમકમાટી ભર્યું મોત. બુધવારે થરાદના ડેલગામ નજીકની કેનાલમાં કૂદી પડેલી સણાવિયા ગામની મહિલા આજે વહેલી સવારે નહેરમાંથી મૃત હાલતમાં મળતા અરેરાટી. થરાદની ખોડા બોર્ડર ચેકપોસ્ટ પરથી 17 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલી ટેન્કર સાથે રાજસ્થાનના 2 શખ્સોની કરાઈ ધરપકડ. દારૂબંધી મામલે જાહેરમાં ગંભીર આક્ષેપો કરનાર રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે કાનૂની કાર્યવાહી કરવા બનાસકાંઠાના પોલીસ અધિક્ષકે રાજ્યના પોલીસ કમિશનર પાસે પૂર્વ મંજૂરી માંગી હોવાના અહેવાલો. ડીસામાં બેફામ બનેલા તસ્કરોએ જાહેરરોડ પર આવેલી વધુ એક દુકાનમાંથી 70,000ની રોકડ રકમ સાથે ચાંદીના સિક્કાની કરી ચોરી. છેલ્લા એક પખવાડિયાથી ડહોળું અને દૂષિત પાણી પીતા ડીસાના લાલચાલી વિસ્તારના રહીશો પાલિકા તંત્રની નિર્ભરતા સામે લાલ ઘૂમ. તો અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં જ રજા આપશો. નમસ્કાર.